Hello, good morning, students. Hereby, I welcome you to the session of Human Resource Management. We had started up with unit number 4, and today we had to start up with the process of performance appraisal. The process of performance appraisal includes following steps. First, establishing and communicating standards of performance. First, તમારે શું કરવાનું છે? Standard of performance establish કરવાના છે અને communicate કરવાના છે. મેં તમને કીધું એમ પહેલા એક સ્ટાન્ડર્ડ્સ ફોર્મમાં તમારે નક્કી કરવાના છે કે આટલા સ્ટાન્ડર્ડનું પરફોર્મન્સ મારે જોઈએ છે કે આટલા સ્ટાન્ડર્ડનું પરફોર્મન્સ મારે જોતું નથી. એની અપ્રેઝલ સિસ્ટમ રિક્વાયર્સ ધ સેટિંગ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ વિચ એક્ટ એઝ ધ બેઝ ફોર મેઝરિંગ પરફોર્મન્સ. જોબ ડિસ્ક્રિપ્શન એક્ટ એઝ અ સોર્સ ટુ ડેવલપ પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ. ધ જોબ ડિસ્ક્રિપ્શન મેક્સ ઇટ ક્લિયર ટુ એમ્પ્લોય ટુ સેટ હિઝ ઓન ગોલ્સ એન્ડ ટાર્ગેટ્સ. જોબ ડિસ્ક્રિપ્શન ઉપરથી તમે ખુદના ગોલ્સ અને ટાર્ગેટ સેટ કરી શકો છો. તમને એકવાર ખબર પડી જાય કે મને મારા એમ્પ્લોયરે આટલું પરફોર્મન્સ આપ્યું છે કરવાનું, તો એ પ્રમાણે તમે તમારા ગોલ્સ અને ટાર્ગેટ તમે સેટ કરી શકો છો. સેકન્ડ વિલ બી મેઝરિંગ એક્ચ્યુઅલ પરફોર્મન્સ ઓફ એમ્પ્લોઈઝ. એવરી એમ્પ્લોઈઝ પરફોર્મન્સ નીડ્સ ટુ બી મેઝર. ટુ ફેસિલિટેટ ધીસ પર્સનલ ઓબ્ઝર્વેશન ઓરલ એન્ડ રિટન રિપોર્ટ્સ statistical reports are used as techniques. However, performance measures should be fair, easy and reliable. Objective criteria for performance measurement include measurement of absenteeism, tenure of service, production quality and training requirements. Subjective criteria include rating based on personal opinions of supervisors. Right? બધા જ એમ્પ્લોયનું પરફોર્મન્સ મેઝર કરવાનું છે. આ પર્સનલ ઓબ્ઝર્વેશનથી પર્સનલ ઓબ્ઝર્વેશન કરો કે તમે કમ્પ્યુટરમાં ઇવેલ્યુએટ કરો કે તમે ગમે તે કરો, એનાથી તમારે મેઝર કરવાનું રહેશે. ઓરલ એન્ડ રિટન રિપોર્ટ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ આર યુઝ્ડ એઝ ટેકનિક્સ. ઓરલ એન્ડ રિટન રિપોર્ટ સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ તમે ટેકનિક તરીકે યુઝ કરી શકો છો. પરફોર્મન્સ મેઝર શુડ બી ફેર, ઇઝી એન્ડ રિલાયબલ. પરફોર્મન્સનું મેઝર કેવું હોવું જોઈએ? ફેર, ઇઝી અને રિલાયબલ, કે જેના ઉપર તમે રિલાય કરી શકો. ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા ફોર પરફોર્મન્સ મેઝરમેન્ટ ઇન્ક્લુડ્સ મેઝરમેન્ટ ઓફ એબસેન્ટિઝમ, ટેન્યોર ઓફ સર્વિસ, પ્રોડક્શન ક્વોલિટી એન્ડ ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ. ઓબ્જેક્ટિવ ક્રાઇટેરિયા શું ઇન્ક્લુડ કરે છે? એબસેન્ટિઝમ, કેટલી વાર લોકો એબસેન્ટ રહે છે. ટેન્યોર ઓફ સર્વિસ, કે કેટલા ટાઈમ સુધી એને કામ કરેલું છે. પ્રોડક્શનની ક્વોલિટી કેવી છે અને ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ કેવી છે. સબ્જેક્ટિવ ક્રાઇટેરિયા ઇન્ક્લુડ રેટિંગ બેઝડ ઓન પર્સનલ ઓપિનિયન ઓફ સુપરવાઇઝર. સબ્જેક્ટિવ ક્રાઇટેરિયા ઇન્ક્લુડ કરે છે કે ભાઈ સુપિરિયરે કેટલા રેટિંગ આપેલા છે. તો હવે જે ફર્સ્ટ સ્ટેપમાં તમે શું કર્યું? ગોલ્સ અને ટાર્ગેટ સેટ કર્યા. સેકન્ડ સ્ટેપમાં તમે શું કર્યું કે તમે એકચ્યુઅલ પરફોર્મન્સ મેઝર કરો છો, કે એવી મેથડથી મેઝર કરો છો કે જે ફેર હોય, ઇઝી હોય ને રિલાયબલ હોય. બરાબર છે, જેનાથી એબસેન્ટિઝમ ને સર્વિસ ને ક્વોલિટી ને ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ એ બધું તમે મેઝર કરી શકો. થર્ડ વિલ બી કમ્પેર એક્ચ્યુઅલ પરફોર્મન્સ વિથ સ્ટાન્ડર્ડ્સ એન્ડ પ્રોવાઈડ ફીડબેક. કે એક્ચ્યુઅલ પરફોર્મન્સને તમારે સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવાનું છે અને ફીડબેક પ્રોવાઈડ કરવાનો છે. વેન ધ એક્ચ્યુઅલ પરફોર્મન્સ ઓફ એમ્પ્લોય ઇઝ કમ્પેર્ડ વિથ સ્ટાન્ડર્ડ્સ ઓર બેન્ચમાર્ક્સ, it could be found whether actual performance is better than expected performance or there is a deviation. જ્યારે ભી તમે કમ્પેર કરો છો ત્યારે તમને ખબર પડે કે ખરેખર ડેવિએશન છે કે નહીં. સપોઝ 100 માર્ક્સ છે, એમાંથી તમને એક વર્ષ 80% આવ્યા અને બીજા વર્ષ તમને 70% આવ્યા, તો આઈ કેન સે દેટ દેર ઇઝ 10% ડિક્રીઝ ઇન યોર પરફોર્મન્સ. ઓર તમને 90% આવ્યા તો એમ કહી શકું
there is 5% increase in your, there is 10% increase in your performance. આવું બની શકે. Care needs to be taken that appraisals do not lead to negative consequences but enable an employee to improve upon his weaknesses. એવું કેર લેવી પડે કે અપ્રેઝલ છે એ નેગેટિવ કોન્સિક્વન્સીસમાં ન લીડ કરે બટ એમ્પ્લોયને એનેબલ કરે એની વીકનેસ ઇમ્પ્રુવ કરવા માટે. કરેક્ટિવ એક્શન. કરેક્ટિવ એક્શન અ સ્ટેપ ટેકન ટુ સેટ થિંગ્સ પ્રોપરલી એન્ડ ટુ ગેટ ધ એમ્પ્લોય બેક ટુ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ. ઇટ એનેબલ્સ એન એમ્પ્લોય ટુ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન્સ ફોર ડેવિએશન ઇન પરફોર્મન્સ સો ધેટ ધે કુડ બી કરેક્ટેડ પરમેનન્ટલી. કરેક્ટિવ એક્શન લેવાની છે કેવી રીતે કે બધી થિંગ્સને બરાબર રીતે સેટ કરવા માટે, બરાબર એનેબલ કરે છે એમ્પ્લોયને રીઝન્સ ફોર ડેવિએશન અન્ડરસ્ટેન્ડ કરવા માટે અને એને પરમેનન્ટલી કરેક્ટ કરવા માટે. ઓકે, નાઉ સો ધીસ આર ધ ફોર સ્ટેપ્સ. આ બહુ જ ઇઝી સ્ટેપ્સ છે અને એક્ઝામમાં ઘણી વાર સ્ટુડન્ટ્સ પૂછાય પણ છે. કરેક્ટિવ એક્શન લેવાની છે, બહુ સિમ્પલ છે, રાઈટ? તમને એમ થાય કે આ વસ્તુ રોંગ છે તો તમારે એને કરેક્ટ કરવા એક્શન્સ લેવાની છે, સ્ટેપ લેવાના છે. ધેટ્સ ઇટ. નાઉ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન પરફોર્મન્સ અપ્રેઝલ મેથડ્સ. હવે આપણે મેથડ ભણવાના છીએ. ટ્રેડિશનલ એન્ડ મોડર્ન પરફોર્મન્સ અપ્રેઝલ મેથડ. પરફોર્મન્સ અપ્રેઝલ ઇઝ અ ટેકનિક ફોર હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. વેરિયસ મેથડ્સ એન્ડ ટેકનિક્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ હેવ બીન ડેવલપ્ડ ઓવર ધ યર્સ. સમ ઓફ ધેમ હેવ બીન ડિપિક્ટેડ ઇન ધ ચાર્ટ. રાઈટ, આ ચાર્ટ તમને બનાવી આપ્યો છે, ટ્રેડિશનલ મેથડ્સ અને મોડર્ન મેથડ્સ, બરાબર? આ બધી મેથડ્સ છે, આમાંથી ગમે તે મેથડ સ્ટુડન્ટ્સ તમને એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર? ઓર એલ્સ તમને બધી જ મેથડ પૂછાઈ શકે. બધી મેથડ પૂછાય તો તમારે માર્ક્સ પ્રમાણે એવી રીતે લખવાનું, અને જો થોડીક જ મેથડ પૂછાય તો તમારે અગેન માર્ક્સ પ્રમાણે એવી રીતે લખવાનું. ધેટ ઇઝ ડિપેન્ડેન્ટ અપોન યુ કે તમારે કેવી રીતે મેથડ બધી લખવી, કેવી રીતે માર્ક્સ પ્રમાણે લખવી છે. હવે ટ્રેડિશનલ મેથડ્સના પહેલાં આપણે જોઈ લઈએ. રેન્કિંગ મેથડ, પેર કમ્પેરિઝન મેથડ, ગ્રાફિક રેટિંગ સ્કેલ, ગ્રેડિંગ મેથડ, એસે ઓર ફ્રી ફોર્મ અપ્રેઝલ, પોસ્ટ ચોઇસ ડિસ્ક્રિપ્શન મેથડ, કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ, ગ્રુપ અપ્રેઝલ, ચેકલિસ્ટ મેથડ એન્ડ ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડ. સેમ વે મોડર્ન મેથડ્સમાં તમે જોઈ લો, એમબીઓ, હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ, બિહેવિયરલી એન્કર રેટિંગ સ્કિલ્સ, અસેસમેન્ટ સેન્ટર મેથડ, બેલેન્સ સ્કોર કાર્ડ, રિઝલ્ટ મેથડ, પ્રોડક્ટિવિટી મેઝર્સ, બિહેવિયર ઓબ્ઝર્વેશન સ્કિલ્સ એન્ડ 360 ડિગ્રી અપ્રેઝલ. તો આ બધી મેથડ્સ છે સ્ટુડન્ટ્સ કે જેનાથી જનરલી તમે કોઈ બી એમ્પ્લોયીનું તમારી ઓર્ગેનાઇઝેશનમાં પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરી શકો છો. પણ ટ્રેડિશનલ મેથડ કે મોડર્ન મેથડ, એમ ઓર્ગેનાઇઝેશન ગમે તે પોતાની રીતે પોતાના અનુકૂળ આવે એ પ્રમાણે યુઝ કરી શકે છે. એવું નથી કે આ જ યુઝ કરવી, એવું નથી કે આ જ યુઝ કરવી. બધી ઓર્ગેનાઇઝેશનને ફ્રીડમ હોય છે કે પોતાની જાતે પોતાની મેથડ સિલેક્ટ કરે અને પોતાની જાતે પોતાની મેથડ યુઝ કરે. નાઉ વી વિલ સ્ટાર્ટ અપ વિથ ફર્સ્ટ ટ્રેડિશનલ મેથડ, રેન્કિંગ મેથડ. આ બહુ જ ઇઝી મેથડ છે. તમને નામ ઉપરથી ખબર પડે કે તમારે એમ્પ્લોયીને રેન્ક આપવાના છે. અંડર ધીસ મેથડ એમ્પ્લોયીઝ આર રેન્કડ ફ્રોમ બેસ્ટ ટુ વર્સ્ટ ઓન સમ કેરેક્ટરિસ્ટિક્સ. ધ અપ્રેઝર ફર્સ્ટ ફાઇન્ડ્સ એમ્પ્લોયીઝ વિથ હાયેસ્ટ પરફોર્મન્સ ઇન અ પર્ટિક્યુલર જોબ કેટેગરી એન્ડ રેન્ક્સ હિમ ફર્સ્ટ એન્ડ એમ્પ્લોયી વિથ લોએસ્ટ પરફોર્મન્સ એન્ડ રેન્ક્સ હિમ લાસ્ટ. એમ્પ્લોયર, હવે એમ્પ્લોયી શું કરે છે, બરાબર? કે હાયેસ્ટ પરફોર્મન્સવાળા એમ્પ્લોયીને ફાઇન્ડ આઉટ કરે છે અને એને ફર્સ્ટ રેન્ક આપે છે, લોએસ્ટ પરફોર્મન્સવાળા એમ્પ્લોયીને ફાઇન્ડ કરે છે અને એને લાસ્ટ રેન્ક આપે છે. Then he selects the next highest and next lowest till he ranks all employees in that category. No attempt is made to classify the various parameters of performance of employee. Only total performance is taken into consideration. પછી highest અને lowest select કરવાના હોય છે employee ને અને
આમાં કોઈ પેરામીટર્સ હોતા નથી. No attempt is made to classify various parameters of performance of employee. Only total performance is taken into consideration. કોઈ ભી અટેમ્પ્ટ કરવામાં જ નથી આવતી કે અલગ અલગ એમ્પ્લોયીના પરફોર્મન્સને તમે ક્લાસિફાઈ કરી શકો. ખાલી ટોટલ પરફોર્મન્સ જ કન્સિડર કરવામાં આવે છે. રાઈટ, સિમ્પલ છે. ક્લાસમાં આનો ફર્સ્ટ રેન્ક, આનો લાસ્ટ રેન્ક, એવી રીતે જ કરવાનું છે. રેન્ક કોનો વધારે અને ઓછો આવે, બાકી કોઈ એવી કંઈ કરવાનું નથી કે ભાઈ આનામાં ડિસિપ્લિન છે કે નહીં, આનામાં બિહેવિયર છે કે નહીં, એવું નહીં. કોને સારું પરફોર્મન્સ કર્યું હોય એને ફર્સ્ટ રેન્ક, અને કોને ખરાબ પરફોર્મન્સ કર્યું હોય એને લાસ્ટ રેન્ક. હવે આના મેરિટ શું છે? મેરિટ અને ડીમેરિટ બધી જ મેથડમાં છે. મેરિટ એટલે એડવાન્ટેજ અને ડીમેરિટ એટલે ડિસએડવાન્ટેજ. મેરિટ એટલે રેન્કિંગ ઇઝ રિલેટિવલી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ. ઇટ ઇઝ ઇકોનોમિકલ. રેન્કિંગ બહુ ઇઝી છે, આનો ફર્સ્ટ રેન્ક, આનો લાસ્ટ રેન્ક, આ બહુ ઇકોનોમિકલ છે. રાઈટ, બહુ ચીપ છે. ઇટ ઇઝ ફાસ્ટ એન્ડ કન્વિનિયન્ટલી યુઝ. ફાસ્ટ અને કન્વિનિયન્ટલી તમે યુઝ કરી શકો છો. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ કન્વેન્શનલ મેથડ એન્ડ હેલ્પ્સ ટુ સેપરેટ એફિશિયન્ટ એમ્પ્લોઈઝ ફ્રોમ ઇનએફિશિયન્ટ વન્સ. આ બહુ કન્વેન્શનલ ટ્રેડિશનલ મેથડ છે અને આરામથી ઇઝીલી તમે એફિશિયન્ટ અને ઇનએફિશિયન્ટને ક્લાસિફાઈ કરી શકો છો. તમને ખબર છે કે ભાઈ આનો હંમેશા ફર્સ્ટ રેન્ક આવે છે તો એફિશિયન્ટ જ હોવાનું છે. તમને ખબર છે આનો લાસ્ટ રેન્ક આવે છે તો આ ઇનએફિશિયન્ટ જ હશે. નાઉ ડિસએડવાન્ટેજીસ. It is not suitable when number of employees are large. અચરાઈ સુટેબલ નથી કે જ્યારે લાર્જ નંબર ઓફ એમ્પ્લોઈઝ હોય ત્યારે, વધારે એમ્પ્લોય હોય ત્યારે. ઇટ ગિવ્સ રેન્ક બટ ડઝ નોટ ડિપિક્ટ હાઉ મચ બેટર ઓર વર્સ એન એમ્પ્લોય ઇઝ એટ હિઝ પરફોર્મન્સ. એક્ઝામ્પલ, વેન એમ્પ્લોય ઇઝ રેન્ક સેકન્ડ અનધર થર્ડ, ધેર મે નોટ બી મચ ડિફરન્સ ઇન ધેર પરફોર્મન્સ, બટ ધ સેમ મે નોટ બી બિટવીન રેન્ક થર્ડ એન્ડ ફોર્થ. એમ્પ્લોઈઝ સેકન્ડ અને થર્ડ રેન્ક કરે તેનામાં બહુ પરફોર્મન્સમાં ડિફરન્સ ન હોય, બરાબર. સેમ થર્ડ અને ફોર્થમાં વચ્ચે કંઈ ડિફરન્સ ન હોય, એટલે કોઈ તમને એમ કે સેકન્ડ અને થર્ડ જે એમ્પ્લોય છે એના વચ્ચે શું ફેર છે, તો એના વચ્ચે કંઈ ડિફરન્સ એટલો બધો હોતો નથી. ઇટ ઇઝ અફેક્ટેડ બાય રેટર્સ પર્સનલ બાયસ ઓર ઓપિનિયન એન્ડ હેન્સ કાન્ટ બી વેરી રિલાયબલ એન્ડ ઓબ્જેક્ટિવ. આને અફેક્ટ થાય છે રેટરના પર્સનલ બાયસ અને ઓપિનિયનથી, એટલે આ બહુ રિલાયબલ અને ઓબ્જેક્ટિવ હોઈ શકે નહીં. ઇટ ડઝ નોટ ટેક ઇન્ટુ કન્સિડરેશન વેરિયસ એટ્રીબ્યુટ્સ ઓફ અ પર્સન ઓર એટીટ્યુડ ફોર ઇવેલ્યુએટિંગ પરફોર્મન્સ. બીજા કંઈ બી એટ્રીબ્યુટ્સ કે ક્વોલિટીઝ આ પર્સનનું ધ્યાનમાં લેતું નથી ફોર ઇવેલ્યુએટિંગ પરફોર્મન્સ. ખાલી રેન્કના બેઝ ઉપર આપી દે છે માર્ક્સ. પેડ કમ્પેરિઝન મેથડ, આ સેકન્ડ મેથડ છે. આમાં પેર બનાવી અને કમ્પેરિઝન કરવાની હોય છે. ઇન ધીસ મેથડ ધ અપ્રેઝર કમ્પેર્સ વન એમ્પ્લોય એન્ડ હી ઇઝ કમ્પેર્ડ ઇન પેર્સ વિથ ઓલ ધ અધર એમ્પ્લોય ઇન ધ ગ્રુપ. ધીસ મેથડ વુડ બી ઇઝીયર વેન ધ નંબર ઓફ એમ્પ્લોઈઝ આર લેસ. ધ નંબર ઓફ કમ્પેરિઝન્સ રિક્વાયર્ડ આર એન ઇન ટુ એન માઇનસ વન ડિવાઇડેડ બાય ટુ. ધેટ ઇઝ ઇન કેસ ઓફ 20 એમ્પ્લોઈઝ 190 comparisons are to be required. Right? Suppose તમારી ઓર્ગેનાઇઝેશનમાં 20 એમ્પ્લોય છે તો હરેક એમ્પ્લોયને બીજા એમ્પ્લોય સાથે કમ્પેર કરવાના છે. એન એટલે ઇટ ઇન્ડિકેટ્સ ધ નંબર ઓફ એમ્પ્લોયઝ, ધેટ ઇઝ 20. રાઈટ, ધ 20 ઇન્ટુ 20 માઇનસ 1 ડિવાઇડેડ બાય 2, એવી રીતે તો ઇઝ ઇક્વલ ટુ 190 કમ્પેરિઝન કરી શકો છો. સ્ટેટિસ્ટિકમાં તમારે આવે છે, રાઈટ, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન સેમ વે. This method pertains to assigning a letter to each employee on a sheet of paper. Then, one by one, each employee is compared in pairs with the rest for a particular attribute at a time, and then the rater marks the one who has performed of the positive evaluation is taken. Performance is evaluated by classifying overall performance into different performance criteria like quality of work, creativity, productivity. Companies like Otis and Compran use this method. Right? આમાં હરેક એમ્પ્લોયને બીજા એમ્પ્લોય સાથે કમ્પેર કરવામાં આવે છે અને એવી રીતે એટલી બધી કમ્પેરિઝન કરવામાં આવે છે. પણ સ્ટુડન્ટ્સ, આ મેથડ જ્યાં ઓછા એમ્પ્લોય હોય ત્યાં સુટેબલ છે. જ્યાં વધારે એમ્પ્લોય હોય ત્યાં આ મેથડ બિલકુલ બી સુટેબલ ન
નથી. ઓકે, અને આપણે જોશું કેવી રીતે ક્વોલિટી વાઇઝ હરેક ટેબલ બનાવવામાં આવે છે એમ્પ્લોયનું, અને ક્વોલિટી વાઇઝ એમ્પ્લોયને કમ્પેર કરવામાં આવે છે. સપોઝ ફર્સ્ટ ક્વોલિટી આપણે લઈ લઈએ ક્રિએટિવિટી, તો ક્રિએટિવિટીનું આખું ટેબલ બનાવવામાં આવે છે. સપોઝ આપણી કંપનીમાં અત્યારે 5 એમ્પ્લોય છે, એનું એક્ઝામ્પલ આપણે લઈએ, બરાબર, એ બી સી ડી અને ઈ, રાઈટ? એવી રીતે 5 એમ્પ્લોય છે, તો 5 એ 5ને આપણે અત્યારે કમ્પેર કરીએ તો કેવી રીતે આગળ વર્ક ચાલે એ આપણે જોઈએ. ફર્સ્ટ ક્વોલિટી આપણે લઈ લઈએ ક્રિએટિવિટી, બરાબર. તો એ એઝ કમ્પેર ટુ એમાં કાંઈ આવે જ નહીં, કેમ કે એને તમે પર્સનને પોતાની સાથે કમ્પેર ના કરી શકો, બરાબર. પણ એને તમે જ્યારે બી સાથે કમ્પેર કરો છો તો એ ઇઝ પોઝિટિવ, રાઈટ? એ ઇઝ પોઝિટિવ, એનો મતલબ શું કે ક્રિએટિવિટી એમાં બી કરતાં વધારે છે. હવે એને તમે સી સાથે કમ્પેર કરો તો એનો મતલબ શું થાય છે કે એમાં ક્રિએટિવિટી સી કરતાં વધારે છે. હવે એને ડી સાથે કમ્પેર કરો તો માઇનસ છે, એનો મતલબ શું થાય છે કે એ ડી કરતાં ઓછું ક્રિએટિવ છે. હવે એને તમે ઈ સાથે કમ્પેર કરો તો એનો મતલબ શું થાય છે કે એ ઈ કરતાં ઓછું ક્રિએટિવ છે, માઇનસનો મતલબ. હવે અહીંયા બી આપણે કમ્પેર કરીએ બધા સાથે, બી ને એ સાથે કમ્પેર કરો તો એ તો ખબર પડી જ ગઈ આપણને કે બી ઓછું ક્રિએટિવ છે, એટલે એનામાં માઇનસ આવશે. બી ને બી સાથે કમ્પેર કરી ન શકાય. બી ને સી સાથે કમ્પેર કરો તો અગેન માઇનસ આવે છે, તો બી ઓછું ક્રિએટિવ છે સી કરતાં. બી ને ડી સાથે કમ્પેર કરો તો બી ઇઝ લેસ ક્રિએટિવ ધેન ડી. બી ને ઈ સાથે કમ્પેર કરો તો બી ઇઝ લેસ ક્રિએટિવ ધેન ઈ. હવે સી ને એવી રીતે બધા સાથે કમ્પેર કરવાનું, ડી ને એવી રીતે કરવાનું, એન્ડ અગેન ઈ ને કરવાનું. આમાંથી ખબર પડી જાય તમને, આમાં બહુ જ અક્યુરેટ રિઝલ્ટ મળે છે. આનો મેઇન બેનિફિટ ઈ છે, આમાંથી તરત જ તમને ખબર પડી જાય કે કેવી રીતે બધું થાય છે, રાઈટ? આમાં ઇટ ઇઝ વેરી ઇઝી, ખબર પડી જાય કયો પર્સન કોનાથી હોશિયાર છે. ટ્રેટ વિલ બી ક્વોલિટી. હવે નેક્સ્ટ આપણે લઈએ ટ્રેટ ક્વોલિટી, લઈએ ક્વોલિટી ઓફ વર્ક, કે કોની ક્વોલિટી ઓફ વર્ક વધારે સારી છે, તો એનું ટેબલ બનાવવાનું. એટલે સ્ટુડન્ટ્સ, આવી જેટલી બી તમારે ક્વોલિટી લેવી હોય, બધી જ ટ્રેડ્સ, બધી ક્વોલિટી તમારે લિસ્ટ ડાઉન કરવાની, એટલા ટેબલ બનાવવાના, અને એટલી વાર તમારે કમ્પેરિઝન કરવી પડે. આ બહુ જ ઇઝી મેથડ છે, આમાં તમને અક્યુરેટ રિઝલ્ટ મળે છે, એકદમ અક્યુરેટ રિઝલ્ટ. પણ આમાં બહુ જ વાર લાગે છે, કેમ કે આમાં તમારે ઇન્ડિવિજ્યુઅલી એમ્પ્લોયીને કમ્પેર કરવાના છે, એટલે ધો રિઝલ્ટ્સ આર અક્યુરેટ, આમાં વાર બહુ લાગે છે. એ એઝ કમ્પેર્ડ ટુ એ માં કંઈ આવે નહીં. હવે ક્વોલિટી ઓફ વર્ક જોઈએ તો એ એઝ કમ્પેર્ડ ટુ બી જોઈએ તો એની ક્વોલિટી ઓફ વર્ક ઓછી છે. એ એઝ કમ્પેર્ડ ટુ સી જોઈએ તો એની ક્વોલિટી ઓફ વર્ક ઓછી છે. એ એઝ કમ્પેર્ડ ટુ ડી જોઈએ તો અગેન એની ક્વોલિટી ઓફ વર્ક ઓછી છે. એ એઝ કમ્પેર્ડ ટુ ઈ જોઈએ તો અગેન એની ક્વોલિટી ઓફ વર્ક ઓછી છે. હવે બીનું જોઈએ તો બી અને એ સાથે કમ્પેર કરો તો બીની ક્વોલિટી ઓફ વર્ક એ કરતાં વધારે છે, એટલે પોઝિટિવ. હવે બી ને બી સાથે કમ્પેરિઝન થઈ શકે નહીં. હવે બી ને તમે સી સાથે કમ્પેર કરો તો બીની ક્વોલિટી ઓફ વર્ક સી કરતાં ઓછી છે. બી ને ડી સાથે કમ્પેર કરો તો બીની ક્વોલિટી ઓફ વર્ક બી કરતાં વધારે છે, અને બી ને ઈ સાથે કમ્પેર કરો તો અગેન એની ક્વોલિટી ઓફ વર્ક વધારે છે. સેમ વે સી બી અને ઈ માટે પ્રોસેસ રિપીટ કરવાની છે. આઈ હોપ નાઉ ધીસ મેથડ ઇઝ વેરી ક્લિયર ટુ યુ. એના એડવાન્ટેજીસ આપણે ભણીએ. ઇટ ઇઝ બેટર એઝ કમ્પેર્ડ ટુ રેન્કિંગ મેથડ. રેન્કિંગ મેથડથી આ ક્યાંય બેટર છે, કેમ કે આમાં તમને ઇન્ડિવિજ્યુઅલ કમ્પેરિઝન મળે છે. ઇટ કમ્પેર્સ વન મેન વિથ ધ અધર ઓન ટોટલ પરફોર્મન્સ ક્રાઇટેરિયા, થસ મેકિંગ ઇટ ઇઝી ટુ આઇડેન્ટિફાઈ એફિશિયન્ટ એમ્પ્લોઈઝ, રાઈટ? એક માણસને બીજા માણસ સાથે કમ્પેર કરે છે, એટલે ઇઝી થઈ જાય છે પરફોર્મન્સ ક્રાઇટેરિયા. ઇટ ઇઝ ઇકોનોમિકલ, બહુ જ ઇકોનોમિકલી, બહુ જ ચીપ છે. ડીમેરિટ્સ, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડ. ઇમ્પ્લિમેન્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડ કરવા માટે ઇઝી નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ યુઝ ઇન કેસ ઓફ લાર્જ ઓર્ગનાઇઝેશન. કે તમને કીધું એમ, જ્યાં વધારે ઓર્ગનાઇઝેશન એમ્પ્લોઈઝ હોય ત્યાં ઇમ્પોસિબલ છે યુઝ કરવા માટે. ઇટ ઇઝ કન્ફ્યુઝિંગ એન્ડ કેન બી બાયસ્ડ. આ બહુ કન્ફ્યુઝિંગ છે અને બાયસ્ડ હોય શકે.
રાઈટ સ્ટુડન્ટ્સ, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આમાં બાયસનેસ થઈ શકે, તમને ક્યાંક કોઈ ગમતા હોય તો તમે એને વધારે આપી શકો છો બીજાને. જો આજે આપણે આટલું રાખશું, આજે આપણે પ્રોસેસ સ્ટડી કરી અને બે મેથડ્સ આપણે સ્ટડી કરી. ફ્રોમ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ અપ વિથ ગ્રાફિક રેટિંગ સ્કેલ્સ, બટ દેટ વિલ બી ફ્રોમ ધ નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ. બરાબર, આજે આટલું તમારા માટે ઇનફ છે, બિકોઝ દિસ પરફોર્મન્સ અપ્રેઝલ ઇઝ અ ન્યુ ટોપિક ફોર ડિપોન. સો વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ટિલ ધેન થેન્ક યુ એન્ડ ટેક કેર.